નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ એજ્યુકેશન ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતીની અંદર પાઠ 7 જીવન પાથે, હવે એમના લેખકનું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એટલે કે કાકા સાહેબ. એને પ્રેમથી બધા હુલામણું નામ એમનું શું હતું તો કે કાકા સાહેબ. તેનો જન્મ 1885 અને મૃત્યુ છે 1981ની અંદર થયું હતું. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે એમણે આવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. જો હવે કાકા સાહેબ કાલેલકર છે, એનો જન્મ મહારાષ્ટ્રનું સતારા ગામ હતું એમની અંદર થયો હતો, અને ગુજરાતી ભાષા પ્રત્યે એને એટલી બધી આત્મીયતા, એટલે કે એને એટલી બધી એનું જોડાણ હતું કે ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. સ્મરણયાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે, તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીનું એવું સૂચન કર્યું કે જે તેમની કલ્પના શક્તિની બહાર હતું. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે. તો ચાલો આ પાઠ આપણે સમજીએ. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચ્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. હવે લેખક પોતે આ પાઠ લખે છે, એમના ભાઈઓની વાત કરે છે લેખક કાકા સાહેબ. શું કહે છે કે મારા 5 ભાઈ હતા એમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, એટલે કે કોલેજ સુધી પહોંચી શક્યો, બાકીના બધા છે વચમાં ક્યાંક ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદબર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. ઉમેદબર ન આવી એટલે કે આશા ન ફળવી, એટલે કે એની આશા છે એ પૂરી ન થઈ. શું કહે છે? અંગ્રેજી કેળવણી એટલે કે કોલેજમાં એને ખૂબ જ ખર્ચો કર્યો છતાંય ઉમેદબર ન આવી એટલે કે આશા છે એની પૂરી ન થઈ, એટલે પિતાજી ખૂબ હતાશ એટલે નિરાશ હતા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. હું મનમાં ચીડાતો, વાંક બીજાનો અને સજા મને થાય છે પણ મેં કશું કહ્યું નહીં. દત્તુ એટલે કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એમના પિતાએ શું નક્કી કરેલું કે એના પપ્પાએ નક્કી કરેલું કે દત્તુને તો કોલેજમાં મોકલવો જ નથી. એટલે કે લેખક છે એ મનમાં ગુસ્સે થતા કે વાંક બીજા ભણે નહીં અને સજા મને થાય છે પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. શું કહે છે કે લેખક છે એ કંઈ બોલતા નથી, શાખ એટલે આબરૂ. હવે પહેલી વખત લેખક છે એ મેટ્રિક પાસ થાય છે એટલે એની આબરૂ છે એ કંઈક વધારે થઈ જાય છે. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલના ફાઇનલ માટે પણ બેઠા હતા. શું કહે છે કે એ જ વર્ષે કે શાળાની આબરૂ ઊંચી રાખવા માટે અમે 3 વિદ્યાર્થી છે યુનિવર્સિટી પાસ કરવા માટે બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું, એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો. શું કહે છે કે એમાં પણ હું પાસ થઈ ગયો, ખાલી પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર પણ આવ્યો. આ 2 પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી છતાં પિતાશ્રી 1-2 ન થયા. શું કહે છે કે આ 2 પરીક્ષા હું પાસ થઈ ગયો, એક LLB અને એક LCA, બરાબર 2 પરીક્ષા એને દેવાની હતી. પણ એ આગલી જે પરીક્ષા પાસ થઈ ગયા, મેટ્રિકની 2 પરીક્ષા પાસ થઈ ગયા એટલે એના પપ્પાને એને શું કીધું લેખકે કે કોલેજમાં જવા માટે માગણી કરી, પણ એના પપ્પા 1-2 ન થવા એટલે કે પોતાની વાત ઉપર છે એ મક્કમ રહ્યા, એને કોલેજમાં જવાની ના પાડી. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો. એના પપ્પાને એને શું કીધું કે મારું અંગ્રેજી અને ગણિત બે વિષય મારા સારા છે એટલે માટે મને ઇજનેરી લાઇનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં. પ્રીવિયસ એટલે શું તો કે અગાઉની, કે અગાઉ એમાં એવો રૂલ્સ હોય, નિયમ હોય કે અગાઉની પરીક્ષા પાસ થાય તો જ તમારે એન્જિનિયરિંગની લાઇનમાં જવા મળે, નહીં તો જઈ શકો નહીં. એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને તેમણે મને કોલેજમાં જવાની રજા આપી દીધી. શું કીધું
કે લેખકે એવી વાત કરી એના પપ્પાને કે એક વર્ષ હું આર્ટ્સ કોલેજની અંદર જઈશ અને પછી મારે એન્જિનિયરિંગમાં જવું છે, એટલે ખૂબ જ એને જીદ કરી એટલે એના પપ્પા છે એ માની ગયા અને કોલેજમાં જવા માટે રજા આપી. બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. જો ઇજનેરી પરીક્ષા પાસ કરવા મળતી ડિગ્રી એને શું કહેવાય એલસીઈ, અને કાયદાની પરીક્ષા પાસ કરવા માટે જે પરીક્ષા દેવાની હોય એને શું કહેવાય એલએલબી. તો લેખકે બી અને એલએલબી છોડી અને એલસી એટલે કે પોતાને એન્જિનિયરિંગ લાઇનમાં જવું હતું એ વિચાર છે એને કર્યો, એનું સ્મરણ કરતાં એટલે કે એને યાદ કરતાં લેખકને શરમ ઉપજવી એટલે અત્યારે એને સંકોચ થાય છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? મૂડી એટલે ધન. શું કહે છે લેખક કે આ મેં એવું નક્કી કર્યું કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે પોતાનો ઘરનો ધંધો આપણે કરી શકીએ અને વેપાર કરી શકીએ, અને વેપારમાં એટલી બધી પ્રતિષ્ઠા એટલે કે નામના નથી જેટલી ભણવાની એટલે નોકરી કરવાની અંદર છે. નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનશફ થવાશે. શું કહે છે? લાંચ એટલે કે અમલદાર કે સત્તાધારીને માટે થોડીક ઘટિત રકમ એટલે કે થોડીક પૈસા જે ઘટે એ રકમ આપે એટલે એ લઈ અને લાંચ લઈને આપણે મામલતદાર અને મુનશફ એટલે કે ન્યાયાધીશ થવાશે. એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે. કનડવી એટલે હેરાન કરવી. પણ લેખક શું કહે છે કે મામલતદાર અને મુનશફ એટલે ન્યાયાધીશમાં ખૂબ લાંચ મળે છે પણ એના માટે પ્રજાને થોડી કનડવી એટલે કે હેરાન કરવી પડે અને અન્યાય કરવો પડે છે. હવે ખોટું કામ કરવું પડે તો જ પૈસા મળે, થોડોક અન્યાય કરવો પડે, ન્યાય સાચે સાચે નીતિનું કામ ન હોય બરાબર એ તો આપણને ગમે નહીં. એના કરતાં એલસીઈ થઈશું અને પહેલાં 3 નંબરની અંદર આવીશું તો જોત જોતારમાં એન્જિનિયર થઈ શકશું. હવે લેખક શું કહે છે, જો મામલતદાર બની તો થોડીક પ્રજાને હેરાન કરવી પડે અને અન્યાય કરવો પડે, એના કરતાં જો એન્જિનિયર થઈ જશું તો જોત જોતામાં નંબર આવી જાય તો આપણે એન્જિનિયર થઈ જશું. મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. જન્મારો એટલે આખી જિંદગી, આલેશાન એટલે વિશાળ. કે એન્જિનિયર થાશું તો વિશાળ બંગલા બાંધવાના, પુલમાંથી રસ્તા કાઢવાના, જંગલમાંથી રસ્તો બનાવવાનો, પુલો બાંધવાના, આવી મજા છે, આનંદ છે એ આખી જિંદગી ભર મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાહવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. શું કહે છે? લાહવો એટલે આનંદ, છેતરવું એટલે ફસાવવું. કે ઘોડા પર બેસી એન્જિનિયર હોય એટલે શું આખો દિવસ આનંદ કરવાનો અને કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેવાની. લાંચ લેવાની એટલે શું? તો કે જે ઘટતી રકમ હોય લેવાની અને એને છેતરવાના, સરકારને છેતરવાની. પ્રજાને કનડવાનું એમાં ન હોય એટલે પ્રજાને આ જે રાજ્યની પ્રજા છે એને હેરાન કરવાનું એન્જિનિયરમાં આવે નહીં. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ ખ્યાલથી જ હું મગરૂર હતો. મગરૂર એટલે અભિમાની. ધર્મબુદ્ધિ એટલે સારા સારાનો વિવેક. કે ધર્મબુદ્ધિ અધર્મમાં એટલે કે હું કોઈ ખોટું કામ કરતું નથી અને સારા સારાનો વિવેક કરું છું એના માટે હું અભિમાની એટલે કે ખૂબ જ ગૌરવશાળી હતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત નહોતી. હવે લેખકને પોતાને મનમાં હવે વિચાર એવા રાખે કે હું ખૂબ જ ગૌરવશાળી છું અને બધાનો વિવેક કરું છું પણ કોઈની આગળ બોલવાની એની હિંમત આવે નહીં. તો અહીંયા આપણો પાર્ટ 1 છે જીવન પાથેનો એ પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 એટલે કે જીવન પાથે પાર્ટ 2 એ ભણશું. ચાલો ત્યારે આવજો.